ઓગસ્ટે વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીના ભાગરૂપે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર કાર્યક્રમની તૈયારીમાં ભાજપ અને વહીવટી તંત્ર જોતરાયું છે તમામ ધારાસભ્ય અને મંત્રીઓ ઘટનાસ્થળની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે બીજી તરફ વલસાડ વહીવટી તંત્ર પણ પૂરજોશમાં કામ કરી રહ્યું છે ત્યારે હેલીપેડ બનાવવા માટે આજુબાજુમાં આવેલ ઘટાદાર વૃક્ષો કાપી નાખવામાં આવ્યા છે જેને લઈ વિપક્ષે ભાજપ ને વહીવટી તંત્ર પર આરોપ લગાવતા કહ્યું છે કે વડાપ્રધાન માટે સન્માન છે પરંતુ કેમ વૃક્ષો કાપવામાં આવ્યા છે એક તરફ વૃક્ષો વાવવામાં આવે છે મોટી મોટી વાતો કરવામાં આવે છે અને બીજી તરફ આ પ્રકારે વૃક્ષો કપાય એ કેટલું વ્યાજબી છે માનવજીવ માટે મોટો ખતરો છે એમ માની શકાય એમ છે ત્યારે ભાજપના ધારાસભ્ય ભરતનાઓએ આ સમગ્ર આક્ષેપને ફગાવી નાખ્યા છે અને સરકારી કામ જ કરવામાં આવી રહ્યું છે હોય તો કામ કરવામાં આવે છે અને વૃક્ષો કાપવામાં આવ્યા નથી તેમના ધ્યાને એવી વાતો કરતા વિપક્ષના આરોપો પાયા વિહોણા ગણાવ્યા છે બ્યુરો રિપોર્ટ સત્યરી ડોટ કોમ વલસાડ ના રોજ વલસાડમાં આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ આવે છે ગર્વની વાત છે વલસાડ માટે એ પ્રાઇમ મિનિસ્ટર સારું સારી વાત છે પરંતુ એમના ભોગે વૃક્ષોનું જે છેદન થતું હોય એ બહુ વ્યાજબી કહેવાય નહીં એક તરફ આપણે વૃક્ષોની રોપવાની વાત કરતા હોય અને બીજી તરફ વૃક્ષોનું છેદન કરી નાખે અને એ જ ગ્રાઉન્ડમાં જે ગ્રાઉન્ડમાં આવડે છે ત્યાં તૈયાર વૃક્ષોને રોપે પાછા આઈસી ગાંધી સ્કૂલની આજુબાજુ જુઓ તો ત્યાંના છોકરા લોકોએ વૃક્ષ રોપેલા છે અને એ વૃક્ષ કાઢી નાખતો હોય ને આજુબાજુ વિસ્તાર ડ્રોનમાં જો કોઈ પણ જગ્યા પર સિક્યુરિટી હોવી જોઈએ પણ સિક્યુરિટીનો ભોગે વૃક્ષનું જે છેદન કરતા હોય અને આપણે તો પર્યાવરણવાડીમાં જીવવું જોઈએ

વીટી વાત કરે છે કે શું ખબર નથી પડતી આટલા બધા ધ્યાન કાપી ના એ ખબર નહીં કેમ કાપેલું શું છે જોઈએ હવે શું થાય હવે ભાજપની સરકાર છે વૃક્ષ નહીં વૃક્ષ કપાય તો વાવો જોઈએ વૃક્ષ કપાય અત્યારે આપણે વૃક્ષની જરૂર છે ને આપણે જોઈએ તો લોકો વૃક્ષ વાવે છે પંદરમી ઓગસ્ટે વૃક્ષ વાવવાનો પ્રોગ્રામ હતો બધી જગ્યા પર વૃક્ષનું છેનન કરાય એ ચલાવી ચલાવીને લેવાય છેલ્લા લગભગ એક અઠવાડિયાથી સતત સ્થળની મુલાકાત લઉં છું કલેક્ટર સાહેબ મામલતદાર સાહેબ ફોરેસ્ટના અધિકારીઓ બધા જ સાથે તંત્ર સમગ્ર તંત્ર એક્ટિવ છે અને કોઈ એવું ઝાડ એક પણ ઝાડે કાપી નાખ્યું મારા જ લક્ષ્યમાં નથી એવું હોઈ શકે કે જીબીની લાઈનને કોઈ ડાહારી કાપવામાં આવી હોય એવું બની શકે પણ એવું કોઈ નરેન્દ્ર મોદી સાહેબ આવવાના એટલે કોઈ ઝાડો કાપી નાખ્યા એવું કોઈ શું નહીં ખુલ્લું મેદાન છે અને એટલું મોટું મેદાન છે એમાં કોઈ ઝાડો એને રોપેલા નથી એવું કોઈ નથી યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્ય કોમ ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે